પહેલું સુખ તે જાતે નર્યા. મિત્રો, આ કહેવતનો અર્થ એવો થાય છે કે જીવનનું સૌથી મોટું અને પહેલું સુખ એ જ છે કે તમે સ્વસ્થ હોવ. તો આજે આપણે પણ આવા જ એક સ્વાસ્થ્ય રિલેટેડ પાઠ ભણવા જઈ રહ્યા છીએ. બટ બિફોર ઇટ, નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી દેજો, જેથી કરીને બીજા પણ એજ્યુકેશનલ વિડીયોનો લાભ તમે લઈ શકો. સો આજે આપણે ધોરણ 9 યુનિટ 2 ડેન્ટલ હેલ્થ ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ. એની જો આપણે ટૂંકમાં સમજ લઈએ તો એક સોનિયા નામની છોકરી હોય છે કે જેને દાંતનો દુખાવો થાય છે અને તે ડેન્ટિસ્ટ ડૉક્ટર શર્મા પાસે જાય છે પોતાના દાંતનો ઈલાજ કરાવવા, અને ત્યાં જઈને તેને દાંતની રચના અને તેની તકલીફો વિશે ઘણી બધી વસ્તુ જાણવા મળે છે. સો લેટ વી સ્ટાર્ટ અવર રીડ ડેન્ટલ હેલ્થ યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. વી કેન સી હિયર, અહીંયા ડૉક્ટરની ડેન્ટિસ્ટની ચેર છે. નાવ હિયર અવર ચેપ્ટર ઇઝ. ચેપ્ટરની અંદર મિત્રો પહેલી આપણે શરૂઆત કરીએ તેમાં પહેલી લાઇન છે, સોનિયા હેડ સર્વ ટૂથેક. સોનિયા હેડ સર્વ એટલે કે સોનિયા છે એ સર્વ એટલે કે પીડાઈ રહી હતી, ટૂથેક એટલે કે દાંતના દુખાવાથી. ત્યારબાદ શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. શી કુડ નોટ, શી એટલે તેણી, કુડ નોટ એટલે નહીં, ઈટ એટલે ખાઈ ખાવું, ઈટિંગ એટલે એનીથિંગ, તેણી દાંતના દુખાવાને લીધે કંઈ પણ ખાઈ નથી શકતી. એન્ડ શી નોર કુડ શી ગો ટુ સ્કૂલ, અને શાળાએ પણ નથી જઈ શકતી, એટલો બધો દુખાવો થતો હતો દાંતનો. ત્યારબાદ સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. સ્ટડિંગ એટલે ભણવું, હોમ એટલે ઘરે, વોઝ એટલે હતું, ઓલ્સો એટલે પણ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ડ્યુ ટુ પેઇન, પેઇન એટલે દુખાવો, દુખાવાના કારણે ઘરે પણ ભણી શકતી ન હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, શી એટલે તેણી, વોઝ નોટ એબલ એટલે સક્ષમ ન હતી, ટુ સ્લીપ એટલે સુવા માટે, ઓલ્સો એટલે પણ, એટલો બધો મિત્રો દુખાવો થતો હતો કે એને ઊંઘ પણ નથી આવતી, સૂઈ પણ નથી શકતી. અને જો અહીંથી સોનિયા કહે છે, સોનિયા સેઝ ઓ મા ઇટ ઇઝ અનબીરેબલ, બરાબર, સોનિયા દુખાવાના કારણે બોલે છે કે ઈટ એટલે તે અનબીરેબલ એટલે અસહ્ય, આ દુખાવો સાચે જ દાંતનો બહુ અસહ્ય છે. આપણે ઘણા મિત્રો જાણતા હશે કે જેને દાંતનો દુખાવો થતો હોય એ કેવી પીડા થાય છે. ત્યારબાદ એના અંકલ છે એને સજેશન આપે છે, જો વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. વી એટલે આપણે, મસ્ટ વિઝિટ, આ મિત્રો મોડલ એક્ઝરિઝનું વાક્ય છે, મસ્ટ એટલે ફરજ દર્શાવે છે કે વી મસ્ટ વિઝિટ, આપણે ચોક્કસપણે મુલાકાત લેવી જોઈએ ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરની, સેડ હર અંકલ એના કાકાએ કહ્યું, જેમનું નામ હતું અશોકભાઈ. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટિસ્ટ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ધ સેમ ઇવનિંગ એટલે કે એ જ સાંજે, ધે એટલે તેઓ, વેર એટલે હતા, ડેન્ટલ કેર ક્લિનિક દવાખાનાનું નામ છે જે ડૉક્ટર શર્માનું હતું, ત્યાં પહોંચી ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કોમ્પિટેન્ટ ડૉક્ટર, એવું કે છે બંસી શર્મા જે ડૉક્ટર હતા એ યુવાન હતા અને સક્ષમ ડૉક્ટર હતા, યોગ્ય ડૉક્ટર હતા. ત્યારબાદ હવે ડૉક્ટર શર્મા અને સોનિયા વચ્ચેની વાતચીત શરૂ થાય છે. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ, કેમ છે યુવાન છોકરી, શું થયું છે તને, વોટ્સ ધ મેટર વિથ યુ. સોનિયા વિથ ડિફિકલ્ટી, બરાબર, એને બોલવામાં પણ ડિફિકલ્ટી એટલે મુશ્કેલી પડે છે. ઉ માં આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ડૉક્ટરને કહે છે, ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ, ટેરિબલ એટલે અસહ્ય, ટૂથેક એટલે દુખાવો, ભયંકર દુખાવો છે મને. ડૉક્ટર શર્મા સેઝ, આઈ કેન સી, લેટ મી ચેક, સીટ ઇન ધ ચેર પ્લીઝ. આઈ કેન સી, લાવો મને જોવા દો, લેટ મી ચેક, હું તપાસ કરું, સીટ ઇન ધ ચેર, ખુરશીમાં બેસો પ્લીઝ, મહેરબાની કરીને ખુરશીમાં બેસી જાઓ. ત્યારબાદ સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. સોનિયા છે એ ડેન્ટલ ચેરમાં બેસે છે દાંત તપાસ કરવાની ખુરશીમાં, અને ડૉક્ટર શર્મા છે એ ઉપરની લાઇટ ચાલુ કરે છે જેથી કરીને એના દાંત મોઢાની અંદર સારી રીતે જોઈ શકે. એના પછી ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ, બરાબર, નાવ એટલે હવે, ઓપન એટલે ખોલો, યોર એટલે તમારું, માઉથ એટલે મોઢું, એન્ડ સે આ, મોઢું ખોલો જેથી કરીને હું અંદર તપાસ કરી શકું. સોનિયા ઓપનિંગ હર માઉથ લિટલ બિટ સ્લોલી,
સોનિયાને દુખાવો અસહ્ય થઈ રહ્યો હતો એટલે ઓપનિંગ એટલે ખોલી રહી હતી હર માઉથ એટલે તેનું મોઢું લિટલ બીટ એટલે થોડું ધીરે ધીરે એનું મોઢું ખોલી રહી હતી એન્ડ સી સેઝ આ સોરી ડૉક્ટર બરાબર મને માફ કરજો ડૉક્ટર આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ આઈ કાન્ટ એટલે હું નથી કરી શકતી ઓપન એટલે ખોલવું હું ખોલી નથી શકતી માય માઉથ એટલે કે મારું મોઢું વાઇડર એટલે થોડું પહોળું આની કરતાં હવે મારાથી વધારે મોઢું નહીં ખુલાય એટલો બધો અસહ્ય દુખાવો થાય છે ડૉક્ટર શર્માએ કીધું દેટ્સ ઓકે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોપ ઇન ધ સોનિયાઝ માઉથ બરાબર ડૉક્ટર શર્માએ કીધું કે કશો વાંધો નહીં બેટા મૂવિંગ અ માઉથ મિરર અંદર કાચ જે દાંતની અંદર જોવા માટેનો માઉથ મિરર આવે છે એ એના મોઢામાં મૂક્યો અને એક પ્રોપ એટલે ચીપિયા જેવું આવે છે જે દાંત ચેક કરવા માટે અથવા તો તપાસ માટે એને પ્રોપ કહેવામાં આવે છે સાધન છે એક ડૉક્ટરનું આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ બરાબર એવું કહે છે આઈ કેન સી એ બ્લેક સ્પોટ એટલે કાળો ધબ્બો અથવા તો ડાઘો વન ઓફ યોર પ્રીમોલર્સ કે જે તારી નાની દાંત છે ત્યાં મને એક કાળો પ્રીમોલર્સ એક કાળો ધબ્બો દેખાય છે ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર સીમ્સ એટલે કે ત્યાં સીમ્સ એટલે દેખાય છે ટુ બી કેવિટી કેવિટી એટલે મિત્રો આમ તો એવું કહેવામાં આવે છે ડૉક્ટરી ભાષામાં કે પોલાણ ખાડો પડી જવો આમ જેમ આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે સડો બેસવો પણ અહીંયા ડેન્ટિસ્ટની ભાષામાં એને કહેવાય છે કેવિટી એટલે કે પોલાણ થવું ત્યાં ખાડો પડી જવો દાંતની અંદર અશોકભાઈ આસ્ક એ કેવિટી એટલે શું ડૉક્ટર શર્માએ કીધું યસ એ કેવિટી અ ક્વાઇટ બિગ વન કેવિટી થઈ છે અને ક્વાઇટ બિગ એટલે ઘણી મોટી છે આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે હું આજે છે આ એટલે હું પ્રિસ્ક્રાઇબિંગ એટલે કે લખી આપું છું સમ મેડિસિન એટલે દવા ટુડે એટલે આજે હું આજે થોડી દવા લખી આપું છું ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો દુખાવો છે આવતીકાલ સુધીમાં સારો થઈ જશે ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ ઓનલી ધેન એના પછી જ ફર્ધર એટલે બાકીની ટ્રીટમેન્ટ એટલે સારવાર ઇઝ પોસિબલ એટલે શક્ય છે આ દુખાવો આટલો બધો થાય છે એટલે અત્યારે આ સારવાર શક્ય નથી કેન યુ કમ બેક ટુમોરો કેન યુ એટલે શું તમે કમ એટલે આવી શકો છો બેક એટલે પાછા ટુમોરો એટલે આવતીકાલે શું તમે આવતીકાલે પાછા આવી શકો છો તો અશોકભાઈ જે સોનિયાના અંકલ છે કહે છે આઈ વિલ બી આઉટ ઓફ ધ સ્ટેશન ટુમોરો આ એટલે હું વિલ બી આઉટ એટલે બહાર ગામ છું સ્ટેશન એટલે બહાર ગામ છું ટુમોરો આવતીકાલે તો હું બહાર ગામ છું ડૉક્ટર સેઝ વેલ સોનિયા કેન કમ અલોન શી ઇઝ અ બ્રેવ ગર્લ સારું પણ સોનિયા કેન કમ અલોન સોનિયા તો એકલા આવી શકે છે એ બહાદુર છોકરી છે શી ઇઝ અ બ્રેવ ગર્લ શી એટલે તેણી બ્રેવ એટલે બહાદુર ગર્લ એટલે છોકરી સોનિયા સેઝ યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ ડૉક્ટર એણે કીધું કે હા ડૉક્ટર મારે બનવું જ પડશે બહાદુર કારણ કે આ દુખાવો અસહ્ય છે નહીતર નહીં ચાલે ત્યારબાદ નેક્સ્ટ ડે સી વોટ હેપન્સ નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર નેક્સ્ટ ડે એટલે બીજા દિવસે સોનિયા ફેલ્ટ એટલે અનુભવતી હતી બેટર એટલે સારું એને થોડું સારું હતું શી ડીડ નોટ હેવ અ મચ પેઇન શી એટલે તેણીને નોટ એટલે નહોતું મચ એટલે ખૂબ જ પેઇન એટલે દુખાવો બહુ દુખાવો ન હતો શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એન્ડ ધ ફિક્સ્ડ ટાઈમ તેણે ડૉક્ટરની મુલાકાત લીધી જે ફિક્સ ટાઈમ હતો એ સમયે ડૉક્ટર શર્મા સેઝ હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી હાઉ ડુ યુ એટલે કેવું છે ફીલ એટલે અનુભવું છો ટુડે એટલે આજે કેવું લાગે છે તને બેટા સોનિયા સેઝ મચ બેટર આજે મને થોડું સારું લાગે છે ગઈકાલ કરતાં ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ ધ એર રોટર ડૉક્ટર શર્મા ક્લીન એટલે સાફ કરી કેવિટી એટલે જે પોલાણવાળો જે સડો હતો વિથ એન એર રોટર એટલે એર રોટર એટલે કે પંખાવાળું એક સાધન આવે છે જે હવા ફેંકે છે અને જે પણ કોઈ સડો કે એવું હોય એ દૂર કરે છે Then she filled with a white substance known as the light cured composite filling material. અને ત્યારબાદ filled એટલે કે જગ્યા ભરી નાખી with the substance known as કે જે પદાર્થ છે substance એટલે પદાર્થ જેને ઓળખવામાં આવે છે light cured composite filling material. એક પદાર્થ દ્વારા સફેદ પદાર્થ દ્વારા અને એ જગ્યા હતી એ પૂરી દેવામાં આવી જે પોલી હતી જગ્યા સડો હતો ત્યાં ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન્સ સિલિક એ ફિલર એઝ ફિલર્સ એન્ડ ધ ફોટો એક્ટિવેટર સિન્થેટિક એટલે કે મિત્રો કૃત્રિમ પદાર્થ જેવો પથ્થર જેવો આવે છે રેઝિન્સ એટલે કે ચીકણો પદાર્થ આવે એના દ્વારા એ જગ્યાને ભરી દેવામાં આવી જ્યાં ખાડો હતો ત્યાં
એક મશીન દ્વારા. ત્યારબાદ ડૉક્ટર શર્મા કહે છે, યસ ઇટ ઇઝ ડન, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ એ વર્ડ. કહે છે કે હા, કામ થઈ ગયું, થેન્ક યુ, તારો આભાર ફોર કીપિંગ યોર માઉથ ઓપન, તારું મોઢું ખુલ્લું રાખ્યું વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર, એ બદલ તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. એઝ સોનિયા વોઝ એટલે હતી, લાસ્ટ એટલે છેલ્લી, પેશન્ટ એટલે દર્દી, ધેટ ડે એટલે તે દિવસે સોનિયા હતી, એમની છેલ્લી દર્દી હતી એટલે એમની પાસે થોડો સમય હતો. સો ડૉક્ટર કુડ સ્પેર એટલે પસાર કરી શકે છે, ટાઈમ એટલે સમય, ટુ ટોક હર એટલે એમણે વિચાર્યું કે થોડી વાતચીત કરું. ત્યારબાદ સોનિયા કહે છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. સોનિયાએ પ્રશ્ન પૂછ્યો કે ડૉક્ટર વુડ યુ ટેલ મી, યુ એટલે તમે, ટેલ એટલે કહેશો, મી એટલે મને, વાય એટલે શા માટે, આઈ ગોટ ધીસ કેવિટી, આ શા માટે મને પોલાણ પડ્યું મારા દાઢની અંદર, અથવા તો સડો કેમ બેસ્યો. ડૉક્ટર સેઝ, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ. ડૉક્ટરે પૂછ્યું કે ટેલ મી, મને કહે વન થિંગ, એક વાત મને કે, આર યુ ફોન્ડ ઓફ એટલે મિત્રો, પસંદ કરવું અથવા તો ભાવવું, સ્વીટ્સ એટલે મીઠાઈ, શું તને મીઠાઈ પસંદ છે, ભાવે છે. સોનિયા સેઝ, યસ આઈ એમ વેરી, આઈ લવ ઇટિંગ ધ ચોકલેટ્સ એન્ધ ધ આઈસક્રીમ એઝ વેલ એઝ ધ અધર સ્વીટ્સ. હા, આઈ લવ ઇટિંગ, મને પસંદ છે ખાવું ચોકલેટ, આઈસક્રીમ અને સાથે સાથે મીઠાઈ પણ, એટલી બધી મને પસંદ છે. તો ડૉક્ટર કહે છે, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. ડૉક્ટરે કીધું કે નાવ એટલે હવે, ટેલ મી એટલે મને કહે, વન મોર થિંગ એટલે બીજી વસ્તુ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે. મિત્રો, આ આપણે પણ જાણવા જેવું છે, શીખવા જેવું છે. હવે જે બાબત આપણે અહીંયા ડૉક્ટર આપણને સમજાવી રહ્યા છે કે ડુ યુ, શું તમે બ્રશ એટલે સાફ કરો છો, યોર ટીથ એટલે તમારા દાંત, રેગ્યુલરલી એટલે કાયમ રીતે, ટ્વાઇસ એટલે બે વખત, અ ડે એટલે દિવસમાં, શું તું દિવસમાં બે વખત તારા દાંત સાફ કરે છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસક્રીમ. ડુ યુ, શું તું ક્લીન એટલે સાફ કરે છે, યોર માઉથ એટલે તારું મોઢું, આફ્ટર મીલ્સ એટલે ખાવાનું પત્યા પછી, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસક્રીમ, અને આઈસક્રીમ અને ચોકલેટ ખાયા પછી પણ શું તું માઉથ મોઢું છે સાફ કરે છે. સોનિયા સેઝ, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડૉક્ટર, આ એટલે હું બ્રશ એટલે સાફ કરું છું, માય ટીથ એટલે મારા દાંત, ઓનલી એટલે ફક્ત, ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં, હું તો મારા દાંત ખાલી ફક્ત સવારમાં જ સાફ કરું છું. સો દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ડૉક્ટર જો હવે કહે છે કે ડૉક્ટર શર્મા સેઝ, દેટ ઇઝ ધ પ્રોબ્લમ, યુ આર નોટ ટેકિંગ અ પ્રોપર કેર ઓફ યોર ટીથ. યુ એટલે તું, આર નોટ એટલે નથી, ટેકિંગ એટલે લઈ રહી, પ્રોપર એટલે યોગ્ય, કેર એટલે સંભાળ, ઓફ યોર ટીથ એટલે તારા દાંતની. આ જ છે મુશ્કેલી, તું તારા દાંતની યોગ્ય સંભાળ નથી લીધી, એના કારણે આ કેવિટી થઈ છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેઇન બિફોર યુ ગો ટુ બેડ. યુ મસ્ટ બ્રશ, આ પણ મિત્રો મોડ્યુલ એક્સરસાઇઝનું વાક્ય છે, મસ્ટનો ઉપયોગ કર્યો છે કે તારે ચોક્કસપણે બ્રશ છે યોર ટીથ એટલે તારા દાંતને પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ટ્વાઇસ અ ડે એટલે કે દિવસમાં બે વાર કરવું જોઈએ, વન્સ ઇન ધ મોર્નિંગ એટલે કે એક વાર સવારમાં, એન્ડ વન્સ અગેઇન એટલે કે ફરીથી એક વખત, બિફોર યુ ગો ટુ બેડ, સુઓ એ પહેલાં એટલે કે રાત્રે. ત્યારબાદ સોનિયા પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર. વોટ એટલે શું, ઇઝ એટલે છે, રાઇટ વે એટલે યોગ્ય રીત, બ્રશિંગ એટલે બ્રશ કરવાની, ટુ ધ ટીથ એટલે કે દાંતને, ડૉક્ટર દાંતને યોગ્ય રીતે બ્રશ કરવાની રીત કઈ છે. ડૉક્ટર સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઝ ઓનલી. એવું કહે છે, મોસ્ટ એટલે મોટાભાગના પીપલ એટલે લોકો બ્રશ એટલે કે બ્રશ કરે છે ધેર ટીથ એટલે એમના દાંતને, while moving the brush in sideways, ફક્ત આજુબાજુ જ પોતાનું બ્રશ ફેરવીને સવારમાં, અથવા તો મોટાભાગના પીપલ છે એ ખાલી સાઈડમાંથી જ બ્રશ કરે છે, આ જ રીતે કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ મૂવ ઇટ ટુ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બાઇટ બીટ્સ ઓફ ધ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ.
એવું કહે છે, પરંતુ રાઇટ વે એટલે કે બ્રશ કરવાનો યોગ્ય વે છે ઇઝ ટુ મૂવ એટલે કે ફેરવવું અપવર્ડ્સ એટલે કે ઉપરની બાજુ એન્ડ ડાઉનવર્ડ્સ એટલે કે નીચેની બાજુ, સો દેટ જેથી કરીને રિમૂવ્સ એટલે કે દૂર કરવું ધ ટાઇની બીટ્સ એટલે કે નાના નાના ટુકડા ઓફ ફૂડ એટલે કે ખોરાકના સ્ટક જે ચોંટી ગયા હોય છે બિટવીન ધ ટીથ, જે દાંતની વચ્ચે જે ખોરાકના ટુકડા રહી ગયા હોય છે એ ઉપરની બાજુ નીચેની બાજુ ચારે બાજુથી બ્રશ સારી રીતે કરવાથી એ નીકળી જાય છે. The gum lines should also be brushed with the gentle stroke. Gum lines એટલે કે મિત્રો પેઢા હોય છે, ઓલ્સો બ્રશ એને પણ બ્રશ કરવું જોઈએ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક એટલે કે પોચા હાથે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ્સ ઓર આઈસક્રીમ. એવું કે છે, ફક્ત આ સવાર અને સાંજે જ નહીં પરંતુ ક્લીન યોર માઉથ, તમારું મોઢું સાફ કરવું જોઈએ આફ્ટર એવરી મીલ, જ્યારે પણ તમે ખાઓ છો એના પછી તમારે મોઢું સાફ કરવું જોઈએ એવરી ટાઈમ, દરેક વખતે. યુ ઈટ અ ચોકલેટ્સ ઓર આઈસક્રીમ, ચોકલેટ ખાધા પછી પણ અને આઈસક્રીમ ખાધા પછી પણ. સોનિયા સેઝ, સોનિયા પૂછે છે પ્રશ્ન, આસ્ક વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, વુડ યુ શું તમે ટેલ મી એટલે મને જણાવશો, રીઝન એટલે કારણ, ડૉક્ટર શું તમે આ મને બે વખતને આ રીતે બ્રશ કરવાનું કારણ જણાવશો, કેમ આવું આ રીતે બ્રશ કરવું જોઈએ. તો ડૉક્ટર કહે છે, અથવા તો મોઢું સાફ કરવું જોઈએ, તો ડૉક્ટર કહે છે, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ધ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ એટલે સાફ રાખવું, માઉથ એટલે મોઢું, મોઢું ચોખ્ખું રાખવું અથવા તો સાફ રાખવું ઇઝ ધ ફર્સ્ટ, એ પ્રથમ રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત છે ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતને રિલેટેડ સ્વાસ્થ્યની. દાંતનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો એને મોઢાને ચોક્કસપણે ચોખ્ખું રાખવું પડશે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બાઇટ્સ ઓફ ધ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. એવું કહે છે, ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ઇફ એટલે જો, ડોન્ટ યુ એટલે કે ન કરશો, ક્લીન એટલે સાફ, જો તમે સાફ નહીં કરો યોર માઉથ એટલે કે તમારું મોઢું, ધ ટાઇની બીટ્સ જે નાના ટુકડા છે ઓફ ફૂડ ખોરાકના ઇનસાઇડ સ્ટીક એ અંદર રહી જાય છે, ચોંટી જાય છે, સરફેસ ઓફ યોર ટીથ તમારા દાંતના પેઢા ઉપર અથવા તો ચોંટી જાય છે, એન્ડ સ્પેસ બિટવીન યોર ટીથ અથવા તો તમારા દાંતની વચ્ચે જે બિટવીન એટલે ની વચ્ચે જગ્યા હોય છે સ્પેસ, એની અંદર પણ ખોરાકના ટુકડા રહી જાય છે. નાવ જમ્સ ફીડ વન ઓફ ધીસ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. નાવ એટલે હવે, જે આ ટુકડા રહી જાય છે તમારા બે દાંતની વચ્ચે અથવા તો પેઢા ઉપર, એ નાવ જમ્સ એટલે જે કીટક હોય છે, જે કીટાણુ હોય છે, ફીડ ઓફ ધીસ ફૂડ આ જે ખોરાક ખાય છે, પાર્ટિકલ્સ જે આ ટુકડા હોય છે ખોરાકના જે વચ્ચે રહી ગયા હોય છે એ ખાય છે, વો ઇવેન્ચ્યુઅલી કે જે ધીરે ધીરે અંતે ઈટ અપ ધ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, એ તમારા દાંતના ઉપરનો ભાગ પણ સાથે સાથે ખાઈ જાય છે. ધે ડેસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ બી અ કેવિટી. એવું કહે છે, ધે ડેસ્ટ્રોય, તે નુકસાન પહોંચાડે છે ઇનેમલ કોટિંગ, ઇનેમલ એટલે કે દાંતની ઉપરનો જે ભાગ હોય છે એને મિત્રો ઇનેમલ કોટિંગ કહેવામાં આવે છે, સફેદ ભાગ હોય છે એ, એન્ડ ઇન અ લોંગ રન એટલે કે લાંબા સમય પછી ઇટ લીડ્સ ટુ અ કેવિટી, અને એનું કારણ બને છે કેવિટી એટલે કે પોલાણ પડવું, ખાડો પડવો. ધીરે ધીરે જે જીવાણુ હોય છે એ તમારો ઉપરનો ભાગ દાંતનો ખાઈ જાય છે અને એનું કારણ આ બને છે. શૂન્ય હવે પ્રશ્ન પૂછે છે, ઇનેમલ કોટિંગ વોટ ઇઝ દેટ, એ શું છે ઇનેમલ કોટિંગ? તો હવે ડૉક્ટર શર્મા એને સમજાવે છે, ફોર દેટ યુ નીડ to understand the construction of our teeth. એના માટે, ફોર દેટ એટલે કે એના માટે, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, તારે સમજવું પડશે ધ કન્સ્ટ્રક્શન એટલે કે જે યોજના છે જે આપણા દાંતની, જે આપણે દાંત કઈ રીતે આપણા ફિટ થયેલા છે એ તારે જાણવું પડશે. અવર ટીથ હેવ થ્રી લેયર્સ, અવર એટલે આપણા ટીથ એટલે દાંતને, હેવ એટલે હોય છે, થ્રી એટલે ત્રણ, લેયર્સ એટલે ભાગ, આપણા ત્રણ પડમાં હોય છે આપણા દાંત. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, અપરમોસ્ટ જે ઉપરનો સફેદ ભાગ હોય છે એને ઇનેમલ કહેવામાં આવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં એવું કહે છે દંતવલ્ક, દાંતની ઉપરનો ભાગ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, હાર્ડેસ્ટ એટલે સખત, અને સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત પાર્ટ એટલે ભાગ ઓફ અવર બોડી, આપણા શરીરનો એ સૌથી મજબૂત અને તાકાતવર ભાગ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન,
જે બીજો ભાગ હોય છે ઉપરના ભાગની અંદર એને કહેવાય છે ડેન્ટિન, જેને સામાન્ય ભાષામાં દ્રવ્ય જેવો પદાર્થ હોય છે બીજો ભાગ. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, એ જે હોય છે થોડું સ્લાઇટલી એટલે થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇનર મોસ્ટ એટલે જે સૌથી અંદરનું લેયર હોય છે, પડ હોય છે, ઇટ ઇઝ કોલ્ડ, એને કહેવામાં આવે છે ડેન્ટલ પલ્પ, એટલે કે દંતનો માવો એટલે દાંતનો માવો તરીકે ઓળખવામાં આવે છે. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. હવે જે તારા દાઢની અંદર જે કેવિટીઝ હતી, જે પોલાડ પણ હતું, એ હવે રહ્યું નથી, હવે એ સારું થઈ ગયું છે. સોનિયા આસ્ક મોલર વોટ ઇઝ ઇટ, આ મોલર શું છે? તો ડૉક્ટર હવે એને સમજાવે છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. ઇટ એટલે તે, કાઇન્ડ એટલે પ્રકાર છે, ટીથ એટલે દાંતનો, તે એક દાંતનો પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. લુક એટલે જો, ચાર્ટ એટલે આલેખ, આ આલેખ જો. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, ધેર એટલે ત્યાં, ટુ એટલે બે, ટાઈપ્સ એટલે પ્રકાર, ટીથ એટલે દાંત. આપણા મોઢાની અંદર બે પ્રકારના દાંત હોય છે. પ્રથમ જે છે ડિસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. ડિસિડ્યુઅસ ટીથ એટલે કે ખરાવ ટીથ, એટલે કે ખરાવ દાંત, જેને આપણે ઓલ્સો નોન કે જેને જાણીએ છીએ મિલ્ક ટીથ એટલે કે દૂધના દાંત, કે જે સામાન્ય રીતે પડી જતા હોય છે. એન્ડ પરમનન્ટ ટીથ, પરમનન્ટ ટીથ એટલે કાયમી દાંત. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝવલી 20 ઇન નંબર્સ, જે ડિસિડ્યુઅસ દાંત હોય છે એ સામાન્ય રીતે 20 હોય છે આપણા મોઢાની અંદર. એન્ડ દે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. દે શેડ, શેડ એટલે ખરી પડે છે, વન બાય વન, એક પછી એક, આફ્ટર ગ્રોથ, ધીરે ધીરે એક એક કરીને પડી જાય છે. ધેન આફ્ટર ધ ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, દે આર યુઝવલી 32 ઇન નંબર્સ. પછી જે છે કાયમી દાંત આવે છે અને એ સામાન્ય રીતે 32 હોય છે. તો સોનિયા કહે છે, યસ આઈ ઓલ્સો હેવ ધ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. હા, મારે પણ 32 દાંત છે પરંતુ એ બધા સરખા છે નહીં. તો ડૉક્ટર શર્મા કહે છે, દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. દે એટલે તેઓ, ડિફરન્ટ એટલે અલગ અલગ હોય છે, શેપ એટલે કે આકારમાં, સાઇઝ એટલે કે કદમાં, ફંક્શન એટલે કે ક્રિયાઓમાં, તો અલગ અલગ પ્રકારના હોય છે. દેર આર ફોર ઇન્સાઇસર્સ, ટુ કેનાઇન, ફોર પ્રીમોલર્સ એન્ડ ફોર ઓર સિક્સ મોલર્સ ઇન ઇચ જોઝ. ધેર એટલે ત્યાં, આર એટલે હોય છે, ફોર એટલે ચાર. ઇન્સાઇસર્સ એટલે મિત્રો તીક્ષ્ણ દાંત, જે નીચેના જડબામાં હોય છે. ટુ કેનાઇન્સ એટલે રાક્ષસી દાંત, જેને આપણે ઓળખીએ છીએ, ઉપરની સાઈડ હોય છે જડબામાં. બે એટલે કહે છે કે ચાર હોય છે ઇન્સાઇસર્સ હોય છે, બે છે કેનાઇન હોય છે, ફોર પ્રીમોલર્સ, પ્રીમોલર્સ એટલે નાની દાઢો, ચાર હોય છે નાની દાઢો હોય છે. એન્ડ ફોર ઓર સિક્સ, ચાર અથવા તો છ હોય છે મોલર્સ, એટલે કે દાઢ, મોટી દાંત. ઇન ઇચ જો એટલે જડબામાં, દરેક જડબાની અંદર આ રીતે દાંત હોય છે. સોનિયાએ પ્રશ્ન પૂછ્યો, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લમ. કેન આઈ એટલે શું, હું, આસ્ક એટલે પૂછી શકું, યુ એટલે તમને, ફ્યુ એટલે થોડા, ક્વેશ્ચન એટલે પ્રશ્નો, અબાઉટ એટલે ના વિશે, માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લમ એટલે મારા મિત્રને દાંતના પ્રોબ્લમ વિશે શું અમને તમને પ્રશ્ન પૂછી શકું. ડૉક્ટરે કીધું, ઓ શ્યોર ડિયર, હા પૂછી શકું છો. સોનિયાએ કીધું, સોનિયા સેઝ, પૂજા વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ અ સ્ટેર્સ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, વોટ શુડ શી ડુ. પૂજા છે વન ઓફ માય ક્લાસમેટ એટલે મારા ક્લાસની મિત્ર છે, સ્લીપ ઓફ અ સ્ટેર્સ એટલે કે સીડીમાંથી એ પડી ગઈ, શી હેડ સમ ફ્રેક્ચર ટીથ, એને દાંત થોડા પડી ગયા છે અથવા તો તૂટી ગયા છે, વોટ શુડ શી ડુ, એણે શું કરવું જોઈએ. તો ડૉક્ટર શર્માએ એવું કીધું, સી વેલ શી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, તેણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. આફ્ટર એક્ઝામાઇન હર ટીથ, એક્ઝામાઇન એટલે તપાસ કર્યા પછી, હર ટીથ એટલે તેના દાંતની તપાસ કર્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ ધ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ્સ. જે દાંતના ડૉક્ટર છે એ સજેસ્ટ કરશે રિસ્ટોરેશન એટલે કે જે સફેદ કલરનો પદાર્થ હોય છે જે દાંતની ઉપર ભરશે અને એને યોગ્ય કરી દેશે. સોનિયાએ કીધું, ઓકે હા, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધરા, શી વોઝ અનઇવન ગ્રોથ ઓફ ધ ટીથ, હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન.
એવું કે છે, આઈ હેવ અનધર ફ્રેન્ડ, મારી એક બીજી પણ ફ્રેન્ડ છે જેનું નામ ધરા છે, સી હેઝ અનઇવન ગ્રોથ, એટલે કે તેના દાંતનો જે ગ્રોથ છે એ યોગ્ય નથી, અસ્તવ્યસ્ત છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એના દાંત યોગ્ય રીતે ઉગતા નથી. શી ફીલ્સ વેરી એમ્બરેન્સ એટ ટાઈમ્સ, એની એડવાઇસ ફોર હર. શી ફીલ્સ, તેણી અનુભવે છે એમ્બરન્સ એટલે કે શરમ, ક્યારેક ક્યારેક તો એને શરમ પણ આવે છે, શું તમે એના માટે કોઈ એડવાઇસ આપશો? તો ડૉક્ટર શર્મા કહે છે, નો વન શુડ ફીલ એમ્બરન્સ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. એવું કે છે, નો શુડ, કોઈએ પણ ફીલ એટલે કે અનુભવવું જોઈએ એમ્બરન્સ એટલે કે શરમજનક ફિઝિકલ શારીરિક રીતે જે ખોટ છે એની કોઈ પણ વ્યક્તિએ એની માટે શરમ અનુભવવા જેવી નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. હર એટલે તેણીનો પ્રોબ્લેમ એટલે આ જે મુશ્કેલી છે, કોલ્ડ એટલે કહેવામાં આવે છે ક્રાઉડિંગ, એની જે આ પ્રોબ્લેમ છે એને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. સામાન્ય રીતે જથ્થો, એક જગ્યાએ ઘણા બધા જથ્થામાં દાંત ઉગી જાય છે એ પ્રોબ્લેમ કહેવામાં આવે છે. નાવ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીઝ પ્રોબ્લમ્સ ઓલ્સો. હવે દેર એટલે ત્યાં, ઇઝ એટલે છે, સોલ્યુશન એટલે ઉપચાર ઓફ ધીસ પ્રોબ્લમ, આ પણ મુશ્કેલીનો ઉપચાર છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ધ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. આમાં જે દર્દી હોય છે એણે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ લેવી પડે છે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે દંત સંશોધનની જે પ્રક્રિયા હોય છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન ધ પ્રોપર અલાઇમેન્ટ. ધ બ્રેસીસ, બ્રેસીસ એટલે આમ તો સામાન્ય અર્થમાં આપણે કહીએ તો બંધન, આપણે તારથી બાંધવામાં આવે છે દાંત, એને બ્રેસીસ કહેવામાં આવે છે. વિલ બ્રિંગ હર ટીથ એટલે કે લાવી દેશે તેના દાંત ઇન પ્રોપર અલાઇમેન્ટ એટલે કે યોગ્ય લાઇનમાં, આ રીતે તેના દાંત છે એ યોગ્ય દેખાશે. ત્યારબાદ આપણે અંત તરફ જઈએ તો સોનિયા કહે છે, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, શું હું એને કહી શકું કે તમારી મુલાકાત લે? ડૉક્ટર શર્મા સેઝ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ ધ ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેણે તો જે એવા ડૉક્ટરની મુલાકાત લેવી પડશે જે કે દાંતની સ્થિતિ યોગ્ય કરતા હોય એવા ઓર્થોડોન્ટિસ્ટની જ મુલાકાત લેવી પડશે. સોનિયાએ કીધું, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન, તમારો ખૂબ ખૂબ આભાર જે આ કિંમતી તમે સલાહ આપી. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ, સાચે જ જે દંત વિજ્ઞાન છે એ બહુ ખૂબ જ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. આઈ વિલ આસ્ક, હું એને જણાવીશ, ટુ કન્સલ્ટ એટલે મુલાકાત લેવી, ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લે અને એને યોગ્ય દાંત કરાવી લે. હું નાવ આઈ એમ થિંકિંગ ઓફ ધ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓફ અ ડેન્ટલ હેલ્થ. હવે નાવ એટલે હવે, આઈ એટલે હું, થિંકિંગ એટલે વિચારાય છું, ટેકિંગ અપ એટલે કે લેવાનો, પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ વર્ક. હું હવે દાંતના સ્વાસ્થ્ય વિશે કોઈ પ્રોજેક્ટ બનાવવાનો વિચારી રહી છું. બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન અ સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ વેરી યુઝફુલ ટોપિક. કારણ કે અમારે શાળાની અંદર એક પ્રોજેક્ટ છે વિજ્ઞાનનો જે બનાવવાનો છે અને આ મને એવું લાગે છે કે આ મારા માટે સારો એવો વિષય છે, દાંતનું સ્વાસ્થ્ય. ડૉક્ટર શર્મા સેઝ, યુ કેન કમ ફોર ગાઈડન્સ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તું તારા પ્રોજેક્ટના કામ માટે ક્યારે પણ મારા માર્ગદર્શન માટે અહીંયા આવી શકું છું. સોનિયા સેઝ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, તમે ખૂબ જ સારા છો સર, યુ આર વેલકમ, ડૉક્ટર શર્મા સેઝ. આઈ થિંક મિત્રો, તમને આ ડેન્ટલ હેલ્થ ચેપ્ટર બહુ સારી રીતે સમજાયું છે. સાથે સાથે આપણે આપણા દાંતની કે દેખભાળ રાખવી જોઈએ, આપણા શરીરના અંગોની કઈ રીતે દેખભાળ રાખવી જોઈએ, દાંતની રચના કરી છે કઈ રીતની છે એ પણ આપણને આ ચેપ્ટરમાંથી જાણવા મળ્યું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો